હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. રાઈસ તો તમે ઘણી બધી જાતના ખાતા જ હશો, પણ આજે હું તમને એક ફ્લેવરફુલ ગ્રેવી સાથે મેક્સિકન રાઈસ બતાવવા જઈ રહી છું. આ રીતે તમે જો ઘરે બનાવશો તો ઘરના નાના મોટા સૌને ભાવશે. તો આ વિડીયોને સ્કીપ ન કરતા અને એન્ડ સુધી રેસિપી જરૂર માનજો. તો ચાલો બનાવીએ મેક્સિકન રાઈસ. મેક્સિકન રાઈસ બનાવવા માટે આપણે એક પેનમાં થોડુંક તેલ એડ કરીશું, એટલે કે લગભગ 4-5 ચમચી જેટલું તેલ તેમાં લેવાનું છે. હવે આ તેલને આપણે ગરમ થવા દઈશું, એટલે કે એકદમ ગરમ નથી દેવાનું, પણ સાધારણ ગરમ થાય એટલે તેમાં આપણે લસણ એડ કરીશું. તેમાં આપણે સીધું લસણ જ એડ કરીશું, એટલે કે એકે જાતના મસાલા કે રાઈ જીરું એડ નથી કરવાનું, અને લસણને આવી રીતે થોડુંક ઝીણું સમારીને લેવાનું છે. હવે આ લસણ થઈ જાય એટલે કે થોડું ગુલાબી થાય, બળવા નથી દેવાનું, ગુલાબી થાય પછી તેમાં આપણે ડુંગળી એડ કરીશું. અને ડુંગળી પણ એકદમ ઝીણી સમારીને નથી લેવાની, પણ થોડીક મોટા ટુકડા હોય તે રીતે ડુંગળીને આપણે સમારવાની છે. હવે આ ડુંગળીને પણ આપણે થોડીક થવા દઈશું. આ ડુંગળી અને લસણ બંને થાય ત્યારે આપણે ગેસની ફ્લેમ થોડીક સ્લો કરી દેવી અને તેને હલાવ્યા કરો. હવે તેમાં આપણે થોડું મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કરવાથી ડુંગળી બળતી નથી અને જલ્દી થઈ જાય છે, એટલે કે હવે આપણે આ ડુંગળીને ગુલાબી થાય ત્યાં સુધી સાતળવાની છે. હવે આપણી ડુંગળી થોડીક સતળાઈ ગઈ છે, ત્યારબાદ તેમાં ટમેટો પ્યુરી એડ કરીશું. અહીંયા મેં મોટા 2 ટમેટાની પ્યુરી લીધી છે અને આ પ્યુરીને પણ આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળવાની છે, એટલે કે તેની સાથે સાથે જે ડુંગળી આપણે થોડી કાચી રાખી છે તે પણ થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે તેમાંથી થોડુંક તેલ છૂટું પડી ગયું છે, એટલે આપણે હવે તેમાં કેપ્સિકમ એડ કરીશું. અહીંયા મેં ગ્રીન કેપ્સિકમ લીધા છે, પણ જો તમારી પાસે કલરફુલ કેપ્સિકમ હોય તો તે પણ તેમાં એડ કરી શકો છો. હવે આ કેપ્સિકમને પણ આપણે થોડાક થવા દેવાના છે, એટલે કે ક્રન્ચી રહે તે રીતે થવા દેશું. કેપ્સિકમ નાખ્યા પછી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે, એટલે કે આપણે તેને 2 મિનિટ થોડું ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની છે. તમે જોઈ શકો છો કે આપણું તેલ એકદમ છૂટું પડી ગયું છે, એટલે કે આપણા વેજીટેબલ્સ બધા સતરાઈ ગયા છે. હવે ત્યારબાદ આપણે તેમાં 1/2 ચમચી જેટલો ઓરેગાનો એડ કરીશું. ઓરેગાનો નાખ્યા પછી 1/2 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું. તમે જો તીખું ઓછું ખાતા હોય કે વધારે ખાતા હોય તો તમારા ટેસ્ટ મુજબ એડ કરવાનું છે. ત્યારબાદ તેમાં કલર માટે મેં કાશ્મીરી મરચું એડ કર્યું છે અને પછી ધાણા જીરું નાખી અને હવે તેને મિક્સ કરી લઈશું. આ બધા મસાલા બળે નહીં એટલે મેં એમાં થોડું પાણી એડ કર્યું છે અને આ પાણી નાખી અને આપણે ફૂલ ગ્લેસ ગેસ ઉપર જ પાણી બળી જાય ત્યાં સુધી થવા દેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણું પાણી બળી જ ગયું છે ઓલમોસ્ટ. હવે આપણે તેમાં સ્વીટકોર્ન એડ કરીશું. અહીંયા મેં ફ્રેશ બોઇલ્ડ સ્વીટકોર્ન એડ કર્યા છે. જો તમારી પાસે ફ્રોઝન સ્વીટકોર્ન હોય તો તમે તે પણ એડ કરી શકો છો. હવે આ સ્વીટકોર્ન નાખ્યા પછી બરાબર તેને એકવાર મિક્સ કરી લેશું અને મિક્સ કર્યા પછી 1-2 મિનિટ થવા દઈ અને હવે તેને 1-2 ચમચી જેટલા અલગ જુદા એક બાઉલમાં કાઢી લઈશું. હવે આ કર્યા પછી તેમાં થોડો ટેંગી ટેસ્ટ આવે એટલા માટે મેં તેમાં 1/2-1 ચમચી જેટલો ટમેટો કેચઅપ એડ કર્યો છે. જો તમને ભાવતો હોય તો તમે તેમાં વધઘટ પણ કરી શકો છો. હવે ટમેટો કેચઅપ નાખ્યા બાદ બરાબર મિક્સ કરી અને છેલ્લે તેમાં મેક્સિકન રાઈસનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ એટલે કે રાજમા. આ રાજમાને મેં રાત પલાળી અને તેને મીઠું નાખીને બાફી લીધા છે અને બાફીને પછી આપણે તેમાં છેલ્લે એડ કરીશું. હવે આ બધું થઈ ગયા પછી બરાબર તેને મિક્સ કરી લેવાનું છે, એટલે કે આપણે મેક્સિકન ગ્રેવી રેડી છે. આપણા વેજીટેબલ્સ બધા સોતે થઈ ગયા છે. હવે આપણે તેમાં કૂક બોઇલ્ડ રાઈસ નાખીશું. અહીંયા મેં 80% જેટલો રાઈસ બોઇલ કર્યો છે. હવે આ રાઈસને આપણે વેજીટેબલ્સમાં મિક્સ કરી અને બરાબર હલાવી દઈશું. અહીંયા એક વાતનું ધ્યાન રાખવું કે આ રાઈસ નાખતી વખતે આપણે એકદમ હળવા હાથે તેને હલાવવાનું છે, તેથી આપણો ભાતનો દાણો એકદમ છૂટો રહે અને ભાંગી ન જાય. તો તૈયાર છે આપણા મેક્સિકન રાઈસ. હવે તેને 2 મિનિટ ઢાંકીને થવા દેશું.
હવે આપણે રાઈસ સાથે ખાવા માટેની ગ્રેવી રેડી કરશું. તેના માટે આપણે એક પેનમાં 2-3 ચમચી જેટલું તેલ લીધું છે અને તે તેલ થોડું ગરમ થાય એટલે તેમાં પહેલે આપણે ઓરેગાનો નાખશું. અહીંયા ઓરેગાનોની ફ્લેવર એન્હાન્સ થાય તેના માટે આપણે ઓરેગાનો સૌથી પહેલાં નાખી દઈએ છીએ અને ત્યારબાદ આપણે જે વેજીટેબલ સાથળીને સાઈડ ઉપર રાખ્યા હતા તે હવે તેમાં નાખશું. આ વેજીટેબલ તો આપણે ઓલરેડી કૂક કરી જ લીધા છે, છતાં પણ તેને ફાસ્ટ ગેસ ઉપર આવી રીતે 2 મિનિટ થવા દેવાના છે અને આ 2 મિનિટ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે હવે બીજા મસાલા એટલે કે ટમેટો પ્યુરી અને બધું એડ કરશું. આમ તો આ જે પ્યુરી છે એટલે કે ગ્રેવી છે તે થોડી ક્રીમી હોય છે. હવે આપણે તેમાં મીઠું એડ કરશું અને મીઠું તો આપણે ઓલરેડી વેજીટેબલમાં નાખી દીધું છે, છતાં પણ પ્યુરીના ભાગનું આપણે એમાં એડ કરશું. હવે મેં અહીંયા 3-4 મોટા ટમેટાની પ્યુરી બનાવી લીધી છે અને તે પ્યુરી તેમાં એડ કરશું. હવે આ પ્યુરીને આપણે થોડીક થવા દઈશું એટલે કે ટમેટાની કચાશ દૂર થઈ જાય તેવી રીતે તેને કૂક થવા દેવાની છે. આપણી આ ટોમેટો ગ્રેવીમાં બોઇલ આવી ગયું છે. હવે તેમાં આપણે બીજા બધા મસાલા એડ કરશું. મસાલામાં આપણે સૌથી પહેલાં પીઝા પાસ્તા સોસ એડ કર્યો છે. અહીંયા મેં પીઝા પાસ્તા સોસ 2 ચમચી જેટલો એડ કર્યો છે. તમે તમારી અનુકૂળતા પ્રમાણે વધઘટ કરી શકો છો અને જો તમને તીખું જોઈતું હોય તો શેઝવાન સોસ પણ એડ કરી શકો છો. પીઝા પાસ્તા સોસ નાખ્યા બાદ મેં એમાં ટોમેટો કેચઅપ 1 ચમચી એડ કર્યો છે. હવે આ બંને નાખ્યા પછી એકવાર તેને હલાવી લઈશું. હવે આપણે તેમાં 1/2 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરશું. જો તમે તીખું ન ખાતા હોય તો તે સ્કીપ પણ કરી શકો છો. અને તે નાખ્યા પછી અહીંયા 1-2 ચમચી જેટલી ક્રીમ એડ કરશું. જો તમે ચીઝ લવર હો અને તમને ચીઝ ભાવતું હોય તો આમાં તમે ચીઝ પણ એડ કરી શકો છો અને ચીઝ નાખવાથી આપણો સોસ સરસ ચીઝી અને ક્રીમી તૈયાર થશે. હવે આ ક્રીમ નાખ્યા પછી તેને બરાબર મિક્સ કરી અને ફક્ત 1-2 મિનિટ જ ઉકળવા દેવું એટલે કે એક ઉભરો આવી જાય એટલે આપણે તરત જ ગેસ બંધ કરી દેવો. તમે જોઈ શકો છો કે આપણો સોસ એકદમ થીક અને સરસ ક્રીમી તૈયાર થયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. જો તમને જરૂર જણાય તો તેમાં પાણી એડ કરી શકો છો, પણ અહીંયા મને જરૂર જણાતી નથી એટલે હું સોસની કન્સિસ્ટન્સી આવી તૈયાર રાખું છું. તો તૈયાર છે આપણો ટોમેટો ગ્રેવી. તો તૈયાર છે મેક્સિકન રાઈસ વિથ ગ્રેવી. તમને આ રેસીપી કેવી લાગી તેના વ્યૂ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, જો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, તેથી આવા જ અવનવા વિડીયો તમને જોવા મળે. મળીએ નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી બાય બાય.